કોરોનાના સંક્રમણના કેસો વધી રહ્યા છે ત્યારે નસવાડી જિલ્લામાં એક પણ કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો નથી. પડોશી શહેર સુરતમાં વધી રહેલા કેસો અને દક્ષિણ ગુજરાતમાંથી 10,000થી વધુ લોકો સુરતમાં આવાજાવન કરે છે તેના પગલે આજરોજ નસવાડીના સાંસદ તેમજ ધારાસભ્યોની મીટિંગ યોજાઈ હતી. નવસારી જિલ્લાના સંસદ અને ધારાસભ્ય તથા જિલ્લા કલેક્ટરની આગેવાનીમાં સંકલન મીટિંગ યોજવામાં આવી હતી, જેમાં રેડ ઝોનમાંથી ગ્રીન ઝોનમાં લોકોની આવન જાવનનો મુદ્દો ચર્ચાયો હતો અને મુખ્યમંત્રી અને ગૃહમંત્રીની રજૂઆતો કરવામાં આવી છે. કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે સંપૂર્ણ દેશને લોકડાઉન કરવામાં આવ્યું છે, જેના પગલે સંપૂર્ણ ધંધા વેપારીઓ બંધ થઈ ગયા છે. જોકે આરોગ્ય સેવાઓ, હોસ્પિટલો, મેડિકલ કંપનીઓ તેમજ પાલિકાઓ ચાલુ હોવાથી તેમાં કામ કરતા કર્મચારીઓ, ડૉક્ટર, નર્સ અને કામદારો કામ કરી રહ્યા છે. તો સુરતની હોસ્પિટલમાં કામ કરતી નર્સો તેમજ સુરત મનપાના કર્મચારીઓ માટે કારની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ તે બસ અને કારમાં સોશિયલ ડિસ્ટન્સની જાળવાતું ન હતું તેને લઈને આજરોજ નવસારીના સંસદ અને ધારાસભ્યોએ જિલ્લા કલેક્ટર દ્વારા મીટિંગ યોજાઈ હતી. હિતેશ વગેરા, ZSTV નવસારી. નવસારી અને વલસાડ જિલ્લામાંથી લગભગ 10,000થી વધુ લોકો સફાઈ કામદાર તરીકે અથવા હેલ્પમાં સુરત મહાનગરપાલિકામાં કામ કરે છે. એ લોકો જે અમને અપડાઉન કરે છે એના કારણે જયારે પાછા આવે છે ત્યારે ગામમાં થોડો અસંતોષ છે, થોડો ડરનું વાતાવરણ બને છે અને એના કારણે વાતાવરણમાં થોડો ઉઘરાટ પણ છે. એ વાતાવરણને ડરને દૂર કરવા માટે અમે હમણાં જે મ્યુનિસિપલ કમિશનર શ્રી સાથે સુરત વાત કરી છે કે જે આ લોકો 10,000 લોકો જે અપડાઉન કરે છે એમને સુરતમાં જે રહેવાની વ્યવસ્થા કરવામાં આવે એમાં એમણે અસમર્થતા બતાવી છે તો એમને 3 તારીખ સુધી રજા આપવામાં આવે એ પણ અમારી માંગણી અમે દોહરાવી છે. એમણે કહ્યું છે કે સીએમ સાહેબ સાથે પણ વાત કરી રહ્યા છે અને એમાંથી કોઈ ને કોઈ ઉકેલ આવે એના કારણે જે અપડાઉન બંધ થાય અથવા તો અમને 3 તારીખ સુધી જવાનું બંધ થાય તેવો કંઈક સારો ઉકેલ લાવવાનો અમારો પ્રયત્ન છે. આ એસેન્શિયલ સર્વિસીસ છે એના કારણે ત્યાં ન જાય તો ત્યાં ગંદકી વધે એના કારણે ત્યાં પણ પ્રોબ્લેમ આવે અને એમને જો ઉપર પણ મુશ્કેલી ઊભી થાય તો તેવા સંજોગોમાં વચગાળાનો સારો રસ્તો નીકળે એવો અમે એમાં પ્રયત્ન કરી રહ્યા છીએ. ખાસ કરીને નવસારી જિલ્લામાં કયા પ્રકારની વ્યવસ્થાઓ અમલમાં થઈ રહી છે કોરોનાને અટકાવવા માટે? નવસારી જિલ્લા કલેક્ટર શ્રી, DSP શ્રી, તંત્રશ્રી, તંત્ર અને સૌ કર્મચારીઓ સહિત અધિકારીઓએ ખૂબ સારી વ્યવસ્થા ગોઠવી છે. નવસારી જિલ્લામાં સુરતની બાજુમાં હોવા છતાં હજુ સુધી એક પણ કેસ પોઝિટિવ આવ્યો નથી અને ભવિષ્યમાં પણ ન આવે એના માટેની પૂરતી તકેદારી લોકો લઈ રહ્યા છે. આ કોરોના એવું હોય છે કે જે બહારથી કોઈ લઈને આવે તો જ આવે છે, ઘરમાં પેદા થતો નથી. એટલા જ માટે બહારથી એવો કોઈ વ્યક્તિ ન આવી જાય એની તકેદારી લોકો રાખી રહ્યા છે. મને આશા છે કે હમણાં સુધી જે રીતે નવસારીને બિલકુલ સેફ રાખી શક્યા છે એ રીતે આવનારા દિવસોમાં પણ આ જળવાઈ રહે અને કોરોનાનો એક પણ કેસ નવસારીમાંથી ન મળે એવો પ્રયત્ન જે કરી રહ્યા છે એમાં અમને સફળતા મળશે અને લોકો પણ એમાં ખૂબ સપોર્ટ કરી રહ્યા છે. લોકો ઘરમાં રહે અને સુરક્ષિત રહે એના માટે પણ લોકોમાં જાગૃતિ આવી છે. પોલીસે ફોર્સ પણ વાપર્યો પણ જરૂર ના હવે ફોર્સ વાપરવાની જરૂર પણ પડતી નથી કે લોકો પણ હવે સમજી રહ્યા છે તો એના કારણે પણ થોડી વધારે સરળતા તંત્રને પણ રહેશે એવું.